કેશોદ તાલુકાના અજાબ ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ વિદ્યાર્થીઓને લાડુ અને પશુ પક્ષીઓને ખોરાક ખવડાવી કરવામાં આવ્યો હતો. આ કથામાં પ્રસિદ્ધ કથાકાર વરુણભાઈ પંડ્યા તેમની ટીમ સાથે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. સૌ પ્રથમ તો મારો પરિચય અભય વ્યાસ, ગામ અજાબ. આજે અજાબ ગામને આંગણે ગામ સમસ્ત જે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે તેમાં શાસ્ત્રીજીએ જે પોતાના આશીર્વચનમાં જણાવ્યું છે એ મુજબ ઘણા જ લોકો લાભ લઈ રહ્યા છે. અને ખાસ મહત્ત્વની બાબત તો એ છે કે નાના બાળકોથી માંડી અને યુવાનોમાં એક ઉત્સાહ જોવા મળે છે અને સ્વયંસેવકો એટલી હદે કામ કરે છે કે કોઈને ચિંતવું જ નથી પડતું. તો સૌ પ્રથમ તો આયોજન સમિતિ અમારું જે આ ગ્રુપ છે બધું, કોઈના નામ લઈએ તો કદાચ કોઈ રહી જાય તો એ હિસાબે કોઈના નામ ન લેતા ગામના તમામ જ્ઞાતિના તમામ સંપ્રદાયોના યુવાનો ભાઈઓ બહેનો દ્વારા આ કથામાં સરસ રીતે આયોજન કરી અને એક સરસ મજાનું રસોડા વિભાગ સંભાળતા રસોયા મંડપ સમિયાણા વિભાગ દરેક વ્યક્તિઓ અલગ અલગ પાણી સમિતિથી માંડી અને બધા જ દિલથી પોતાની સેવા આ યજ્ઞમાં સેવા આપી રહ્યા છે એ તમામનો આયોજક સમિતિ હૃદયપૂર્વક આભાર માને છે. અને પ્રસંગો જ્યારે જ્યારે આવા પ્રસંગો ગામને આંગણે થાય ત્યારે આવો સાથ અને સહકાર લોકો તરફથી મળતો રહે તેવી અપેક્ષા સાથે સૌને જઈ શકીશ. શાસ્ત્રી વરુણભાઈ પંડ્યા, આજ મારું વતન છે, મારા ગામની અંદર જ મારી 39મી કથાનું ગામના યુવાન મિત્રો દ્વારા અજાબ ગામ સમસ્ત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું અત્યારે આયોજન ચાલે છે. આજની કથામાં ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું છે. તો આ સમગ્ર આયોજનનો હેતુ પણ એ જ છે કે આપણા અમારા ગામની અંદર દરેક પરિવારની અંદર દરેક જ્ઞાતિજનોની અંદર તેમજ સમગ્ર વિસ્તારની અંદર રામરાજ્યની પુનઃસ્થાપના થાય એના માટે જ યુવાન મિત્રો દ્વારા ખૂબ જ સારી રીતે કોઈપણ જાતના હેતુ વગર કે લાભાર્થે એવા કોઈપણ હેતુ વગર ફંડફાળા વગર આ કથાનું સુંદર મજાનું આયોજન થયેલું છે અને રોજને માટે હજારો લોકો આ કથાનો અને મહાપ્રસંગ અહીંયા લાભ લે છે. વધારામાં ગામની દરેક સ્કૂલોના બાળકોને અહીંયા જ બોલાવી અને વ્યવસ્થિત રીતે પ્રેમથી પ્રસાદ આપવામાં આવે છે. ગામની અંદર રહેતા અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા મજૂર લોકો દરેક લોકોને ખૂબ જ પ્રેમથી પ્રસાદ લેવડાવવામાં આવે છે. તો આ કથાનો દરેક લોકો લાભ લે તેમજ ગાયોને રોજને માટે નીરણ નાખવામાં આવે, પારેવાને ચણ, કીડીને કીડિયારું પૂરવામાં આવે છે, કૂતરાઓને શેરીઓની અંદર ફરી ફરી અને લાડવા જમાડવામાં આવે છે તેમજ આ સમગ્ર કથાનું અમારા જ ગામના મિત્રો દ્વારા આખી કથાનું 73 નંબરની ચેનલની અંદર લાઈવ કરવામાં આવે છે. યુટ્યુબની અંદર લાઈવ જલસો નામની એક લિંક આપવામાં આવી છે, એ લિંક દ્વારા પણ લોકો આ કથા સાથે જોડાઈ શકે છે.